જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વિદ્યુત ક્ષેત્રના કેટલાક અગત્યના મુદ્દાઓ નોંધીશું જે અગાઉ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી ગયા. તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે લાસ્ટ ટાઈમ એફ બરાબર કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર, ઈ બરાબર એફ બાય ક્યુ ઝીરો, ત્યારબાદ એફની વેલ્યુ મૂકી આપણે ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, કેની કિંમત આપણે મૂકી 1/4 પાય એપ્સિલોન નોટ ક્યુ અપોન આર સ્ક્વેર, અને એના પરથી આપણે સમીકરણ લાવ્યા વેક્ટર f = q0 * a, જ્યાં q0 ને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ. જો પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય આપણે 1 એકમ લઈ લઈએ, એટલે કે q0 નું મૂલ્ય આપણે કેટલું લઈ લઈએ, 1 એકમ લઈ લઈએ, તો સીધી વાત છે કે જો આપણે q0 ની વેલ્યુ 1 એકમ લઈએ તો શું થાય. તો q0 ની વેલ્યુ જો 1 એકમ લઈએ તો f બરાબર વેક્ટર e થઈ જાય, વેક્ટર f બરાબર વેક્ટર e. આમ q0 એકમ હોય તો કેપિટલ q ના લીધે અવકાશમાંના વિદ્યુત ક્ષેત્રને તે બિંદુ પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી ગયા. તો વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરી ગયા કે ભાઈ કેપિટલ q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે. માટે વેક્ટર f બરાબર વેક્ટર e. હવે જો આપણે વેક્ટર f / વેક્ટર q0 નો ગુણોત્તરને આપણે નિશ્ચિત કરીએ, એટલે વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દાઓમાં આ મુદ્દો ખાસ ધ્યાન રાખવા જેવો છે કે વેક્ટર e is limit equal to limit q0 tends to 0 vector f by q0. એટલે કે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા f ને q0 વડે આપણે ભાગ્યો છે, અને આ q0 ની મૂલ્ય એટલે કે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શૂન્યની તદ્દન નજીક લીધું છે. એનો મતલબ એ થયો કે f / q0 નો ગુણોત્તર નિશ્ચિત બને, અને તે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. યાદ રાખો કે અહીંયા આપણને એવું અર્થ લાગશે કે વેક્ટર f / q0 એટલે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર f / q0 પર આધારિત છે એવું આપણને લાગશે. પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ આ q0 થી તે સ્વતંત્ર નથી વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર એની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે વેક્ટર e બરાબર લિમિટ q0 ટેન્ડ્સ ટુ 0 વેક્ટર f / q0, આ એક આપણે ગુણોત્તર લાવ્યા. આના પરથી આપણે એ વ્યાખ્યા આપી શક્યા કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ પરથી આપણે કહી શકીએ, એના પરથી આપણે એનું એકમ લખી ગયેલા ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, તેનો બીજો એકમ વોલ્ટ મીટર ઇન્વર્સ છે. વિદ્યુત ભાર ક્યુ વડે હવે આપણે બીજા મુદ્દા તરફ જઈએ. તો વિદ્યુત ભાર ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર ક્યુ આ સ્ત્રોત વિદ્યુત ભાર છે અને q0 એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર e ને પરીક્ષણ વિદ્યુત ભાર q0 ના પદમાં વ્યાખ્યાયિત કરી q0 થી આપણે સ્વતંત્ર છે એવું આપણે નક્કી કર્યું. પરંતુ વેક્ટર f એ q0 ના સમપ્રમાણમાં છે, વેક્ટર f એ q0 ના સમપ્રમાણમાં છે. q0 એટલે કોણ? પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર. પરંતુ f / q0 f / q0 નો ગુણોત્તર થી તે સ્વતંત્ર છે, વેક્ટર f / q0. એટલે કે ઉદ્ભવતું બળ જે છે, આ બળ f જે છે, એ q0 ના તો સમપ્રમાણમાં છે, પરંતુ f / q0 નો જે ગુણોત્તર લાવ્યા એનાથી એ સ્વતંત્ર છે. વેક્ટર f જે છે એ q0 ના સમપ્રમાણમાં છે,
પરંતુ વેક્ટર એફ એ વેક્ટર એફ અપોન ક્યુ ઝીરો ના ગુણોત્તર પર આધારિત નથી. કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે ક્યુ ઝીરો વિદ્યુતભાર પર લાગતું, કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે ક્યુ ઝીરો વિદ્યુતભાર પર લાગતું બળ ક્યુ ઝીરો ના સ્થાન પર આધાર રાખે છે. તો અગાઉ આપણે આકૃતિ ડ્રો કરી ગયા હતા કે ભાઈ અહીંયા યામકના ઉગમ બિંદુ પર આપણે સ્ત્રોત વિદ્યુત ભાર મૂકીએ અને અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ. તો તેમના વચ્ચેનું જો આપણે શું કરતા જઈએ, જુદા જુદા અવકાશમાં જુદી જુદી જગ્યાએ આપણે ક્યુ ઝીરો ને મૂકતા જઈએ તો આ અંતર બદલાશે, તો તેમના વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે, બદલાશે. આ પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર અને સ્ત્રોત વિદ્યુત ભાર ને જોડતા સ્થાન સદિશ પર આધાર રાખે છે. સાના પર આધાર રાખે છે? તો આ સ્ત્રોત વિદ્યુત ભાર છે, આ પરીક્ષણ વિદ્યુત ભાર છે. જો તેમના વચ્ચેનો સ્થાન સદિશ બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો ખાસ યાદ રાખે કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાન સદિશ પરનો વિધેય છે. જો સ્થાન સદિશ બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. આ ખાસ વાત યાદ રાખે. આમ અવકાશમાં ત્રિપરિમાણમાં જુદા જુદા બિંદુઓ પર જો પરીક્ષણ વિદ્યુત ભારને આપણે મૂકીએ તો આપણને જુદા જુદા બિંદુઓ પર જુદું જુદું વિદ્યુત ક્ષેત્ર મળશે. આમ આપણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કઈ કઈ રીતે જોઈ, તો કે બે વિદ્યુત ક્ષેત્ર એમની ગોઠવણી પર આધાર રાખે છે. વિદ્યુત ભાર તંત્રમાં વિદ્યુત ભારોની ગોઠવણી પર આધાર રાખે, પરીક્ષણ વિદ્યુત ભારના સ્થાન સદિશ પર આધાર રાખે, અને પરીક્ષણ વિદ્યુત ભારના મૂલ્ય પર અને સ્ત્રોત વિદ્યુત ભારના મૂલ્ય પર બી આધાર રાખે. સૈદ્ધાંતિક રીતે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે એક એકમ રાખવું જોઈએ, કારણ કે જો આપણે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય એક એકમ કરતા વધારે લઈએ તો મૂળ વિદ્યુત ભાર તંત્ર જે સ્ત્રોત વિદ્યુત ભાર તંત્ર છે તેની ગોઠવણીમાં શું થઈ જાય છે, ફેરફાર થઈ જાય છે, પરિણામ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય છે. તો આ ખાસ અગત્યના મુદ્દાઓ છે, ધ્યાનથી સમજજો અને એને યાદ રાખજો. ધન વિદ્યુત ભાર માટે હવે ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ. તો ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય છે. ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે, બહાર તરફ, આ રીતે. અને તમે જોશો કે ધન વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધુ છે, જેમ આપણે દૂર જઈએ છીએ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે, બીકોઝ ઓફ આપણે જાણીએ છીએ ઇઝ પ્રપોર્શનલ ટુ 1 / r² ઓકે. હવે એનાથી વિરુદ્ધ આપણે વિચારી લઈએ કે ભી ઋણ વિદ્યુત ભારની વાત કરીએ તો ઋણ વિદ્યુત ભાર માટે શું, તો ઋણ વિદ્યુત ભાર માટે આપણે આવું વિચારી શકીએ ભી નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ માટે ઉલટી વાત છે કે ભી જેમ જેમ આપણે નજીક આવતા જઈએ તેમ તેમ, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે, અંદરની તરફ છે. પણ યાદ રાખો અહીંયા પણ નિયમ તો આપણો એ જ જળવાય છે, ઇઝ પ્રપોર્શનલ ટુ 1 / r² ભલે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ છે પણ અહીંયા મૂલ્ય તો એનું ઓછું છે. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા આપણે આટલા વિસ્તારમાં વિચારીએ તો મૂલ્ય આના કરતા વધારે છે, માનો કે અહીંયા ઈવન વિચારી લો. પછી જો આપણે આ વિસ્તારમાં આપણે વિચારીએ તો અહીંયા આપણે મૂલ્ય શું વિચારી શકીએ, E2. ચલો હવે આપણે આ વિસ્તારમાં વિચારીએ તો અહીંયા મૂલ્ય આપણે શું વિચારી શકીએ, E3. તો અહીંયા આપણે કહી શકીએ કે E1 ઇઝ ગ્રેટર ધેન E2 ઇઝ ગ્રેટર ધેન E3. એટલે સૌથી વધારે કોણ છે, E1, કારણ કે સૌથી ઓછું અંતર એનું છે. તો હવે અહીંયા આપણે જોયું કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે, જ્યારે ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે. જેમ અંતર વધે છે તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે, પછી એ ધન હોય કે ઋણ આપણે એનાથી મતલબ નથી. ઓકે, હવે તો આ તો આપણો ત્રીજો મુદ્દો. હવે આપણે જોઈશું વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને, વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને લીધે ક્યુ ઝીરો વિદ્યુત ભાર પર લાગતા બળનું માન. વિદ્યુત ભાર કેપિટલ ક્યુ એટલે કોણ, સ્ત્રોત વિદ્યુત ભાર. ક્યુ ઝીરો વિદ્યુત ભાર પર લાગતા બળનું માન કેપિટલ ક્યુ વિદ્યુત ભાર થી ક્યુ ઝીરો ના અંતર પર આધારિત છે. ક્યુ ઝીરો ના અંતર પર આધારિત છે. તેથી વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય એ પણ અંતર ના મૂલ્ય પર આધાર રાખે છે. કારણ કે બળ જો અંતર પર આધાર રાખતું હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ બી
અંતર પર આધાર રાખશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, તો એ રીતે બળ જ છે અને એ પણ સદિશ છે. તેથી સ્ત્રોત વિદ્યુત ભાર એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભારના લીધે, ખાસ યાદ રાખીએ, એમસીક્યુમાં પૂછાયેલો મુદ્દો છે, ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભારના લીધે સમગ્ર ગોળા પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે માનો કે ભાઈ આપણે એક સ્ફીયર લઈએ, આ ગોળાના કેન્દ્ર પર મેં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો. હવે આપણે જાણીએ છીએ કે ગોળાના કેન્દ્રથી તેના ત્રિજ્યા જેટલા અંતર એટલે બધા અંતરો કેવા કહેવાય? સમાન. તો આ બધા જ બિંદુઓ, માનો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 છે, અહીંયા E2 છે, અહીંયા E3 છે, અહીંયા E4 છે, અહીંયા E5 છે, અહીંયા E6 છે, અહીંયા E7 છે, પણ આ બધાના મૂલ્ય કેવા થશે? E1 is equal to E2 is equal to E3 is equal to E4 is equal to E5 is equal to E6 is equal to E7, બધા સમાન જ થશે. અને કેટલું થશે? બિંદુઓ વિદ્યુત ભાર જેટલું E is equal to KQ/r² જ્યાં K કુલમ સંપ્રમાણ અચળાંક છે, અથવા તો 1/4πε0 લખીએ, ક્યુ સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય છે, અને આર એ અહીંયા આગળ શું બતાવી છે? આપણે ત્રિજ્યા બતાવી છે એના પરથી. એનો અર્થ એ થયો કે ગોળા પરનો વિદ્યુત ભાર જાણે કે બિંદુવત વિદ્યુત ભાર તરીકે જ વર્તે છે. તો આ એક ખાસ યાદ રાખે ગોળીય સમમિતિ ધરાવતા પદાર્થો માટે. હવે આપણે બીજા મુદ્દા તરફ જઈએ કે વિદ્યુત ભાર તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો અગાઉ જે રીતે આપણે સંપાતપણાનો સિદ્ધાંત, કુલમ્બના નિયમ અને વિદ્યુતભાર તંત્ર સંપાતપણાના સિદ્ધાંત માટે આપણે જે જોઈ ગયા હતા, એ જ વસ્તુ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જોવાની છે. કંઈક નવું નથી. હવે પહેલા આપણે એક આકૃતિને ધ્યાનમાં લઈએ. તો હું એક આકૃતિ ડ્રો કરું છું, એક્સ વાય ઝેડ, આ સંદર્ભ બિંદુ O. હવે એની અંદર આપણે બધા વિદ્યુત ભારો વિચારીએ, Q1, Q2, Q3, up to Qn. ઓકે, હવે એમના સ્થાન સદિશો, માનો આનો સ્થાન સદિશ શું છે? વેક્ટર R1 છે. આનો સ્થાન સદિશ કેટલો છે? વેક્ટર R2 છે. આનો સ્થાન સદિશ કેટલો? વેક્ટર R3. આનો સ્થાન સદિશ કેટલો? વેક્ટર Rn. તો આ એક વિદ્યુત ભાર તંત્ર કે જેમાં Q1, Q2, up to Qn વિદ્યુત ભારો છે, અને સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે તેમના સ્થાન સદિશો આપણે R1, વેક્ટર R1, વેક્ટર R2, up to વેક્ટર Rn લીધા. હવે આ વિદ્યુત ભાર તંત્રના કારણે R જેટલા સ્થાન સદિશે રહેલા એક બિંદુ P પર આ બાકીના વિદ્યુત ભારોના કારણે ત્યાં આપણે એક પરીક્ષણ વિદ્યુત ભારને લાવીએ, અને આ વિદ્યુત ભાર તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરીએ. એટલે કે અહીંયા P બિંદુ પાસે આપણે એક પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને લાવીએ છીએ, જેનું મૂલ્ય 1 એકમ છે, જેનો સ્થાન સદિશ વેક્ટર R છે. તો આ Q1 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ ને સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, વેક્ટર E1. Q2 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ શું થશે? વેક્ટર E2. એ રીતે Q3 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E3. એ રીતે Qn ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર En. આ રીતે વ્યક્તિગત રીતે આપણે દરેકના કારણે ઉદ્ભવતું બિંદુ P પાસે વિદ્યુત ભાર Q1 ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, Q2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, Q3 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E3, એ રીતે ડેશ 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 અપ ટુ En માં વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર En, આ બધાને શોધીને આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એમનો શું કરી શકીએ? સરવાળો કરી શકીએ, અને આ રીતે આપણે En વિદ્યુત ભાર તંત્રના કારણે તંત્રની બહાર રહેલા બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. તો નાઉ લેટ્સ સી, હવે આપણે કેલ્ક્યુલેશન જોઈએ. તો કેલ્ક્યુલેશનમાં હવે આપણે ધ્યાનથી જોઈએ તો બધા વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરીશું? અહીંયા સદિશ સરવાળો કરવો પડશે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. તો વેક્ટર E બરાબર વેક્ટર E1 પ્લસ વેક્ટર E2 પ્લસ વેક્ટર E3 plus dash 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 vector En. હવે આપણે જાણીએ છીએ કે E બરાબર F/Q લખ્યો છે, એટલે કે આપણે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ધ્યાનમાં નથી લેવાનો. તો હવે આપણે લઈશું અહીંયા K Q1 K
q1 upon r1 square into r1 caret plus k q2 upon r2 square r1 2 caret plus dash 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 k qn upon rn square into vector rn. હવે આ બધામાંથી કે સામાન્ય છે અને હવે આપણે એને ટૂંકમાં લખવું હોય તો આ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n qi upon ri whole square into vector r caret r ri caret. હવે કે ની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ છીએ 1 upon 4 pi epsilon naught sum of I is equal to 1 to n qi ri whole square ri caret. તો આ r જેટલા સ્થાન સદિશે રહેલા બિંદુ p પાસે સમગ્ર તંત્રના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે શોધી શકીએ, જસ્ટ લાઈક આપણે કુલમ્બના નિયમમાં શીખી ગયા હતા એ પ્રમાણેની વાત છે, નવી કોઈ વાત આમાં છે નહીં. હવે વિદ્યુત ક્ષેત્રના ભૌતિક અર્થોમાં કે ભાઈ વિદ્યુતભાર તંત્રની આસપાસના અવકાશમાં બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે સ્થાને મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આપે છે. વિદ્યુત ભારોના તંત્રના આસપાસના અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે સ્થાને મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આપે છે. એ અગાઉ આપણે નોંધી ગયા. ભૌતિક વિજ્ઞાનમાં ક્ષેત્ર શબ્દ સામાન્ય રીતે એવી રાશિનો ઉલ્લેખ કરે છે કે જેને અવકાશમાંના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરેલ છે અને જે એક થી બીજા બિંદુએ બદલાય છે, એટલે કે તે સ્થાન સદિશ પર આધાર રાખે છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ક્ષેત્ર છે કારણ કે બળ એ સદિશ છે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ માઇકલ ફેરાડે આપ્યો હતો, પરંતુ હવે એ ખ્યાલ નથી, એક નક્કર ભૌતિક વાસ્તવિકતા છે અને અત્યારે ભૌતિક વિજ્ઞાનના કેન્દ્રીય ખ્યાલોમાં છે. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. વિડીયોને જેમ લાગે ત્યાં પોઝ કરી વારંવાર રૂપાંતરિત કરો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આના પર આધારિત ઘણા બધા એમસીક્યુઓને ઘણા બધા દાખલાઓ આપણે ગણીશું નેક્સ્ટ પીરિયડ. ત્યાં સુધી તમે તમારી ટેક કેર રાખજો. બાય.